કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 ની ચર્ચા કરતા હતા, જેમાં આપણે વનસ્પતિમાં પોષક કાર્બનિક પદાર્થો સિવાય વનસ્પતિમાં ખોરાકનું સંશ્લેષણ કઈ રીતે થાય છે, તો આપણે સ્વાવલંબી અને પરાવલંબી કોષોના પ્રકારો જોયા કે જેમાં વનસ્પતિ જે છે બરાબર એ કયા પ્રકારનું પોષણ ધરાવે છે, તો કે પોતાનો ખોરાક જાતે બનાવે એટલે સ્વાવલંબી કહેવામાં આવે છે. એમાં પિત્તાહારી વનસ્પતિ વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. હવે આવે છે મિત્રો, ચલો એની ચર્ચા કરીએ. તમે શાક માર્કેટમાં મસૂરના પેકેટ જોયા હશે બરાબર, કદાચ આપણે અહીંયા નહીં કરતા હોય, તમે માર્કેટમાં ક્યાંય છો તો તમે મસૂરના પેકેટ છે ને એ વેચાતા હોય છે. વર્ષા ઋતુમાં સળતા લાકડા ઉપર છત્રી અથવા ડાંખાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. હવે આપણે સુધી આ પ્રકારના પોષક તત્વો છે ક્યાંથી મેળવે છે બરાબર, તમને ખબર છે તમે કોઈ છત્રી છે કે ભીની વસ્તુ વર્ષામાં ખાસ કરી અને ચોમાસાની ઋતુમાં બરાબર, તમે તમારા ચપ્પલ છે અથવા તો કોઈ એમનું વસ્તુ પડ્યું તો એના ઉપર તમે આવા ડાંખા જોયા હશે, તો આ પોષણ ક્યાંથી મેળવતી હશે, તો કે એ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે, તેઓ પ્રાણીઓ જેવું મુખ પણ નથી એમાંથી ખાઈ શકે, વનસ્પતિ પણ નથી કે લીલું નથી તો એ પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે, તો એ ક્યાંથી પોષણ મેળવતા હશે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ચલો મશરૂમ તમે જોઈ હશે કે આ આકૃતિમાં બતાવેલી છે બરાબર, હું તમને ફોટા પણ બતાવીશ, અને આ પણ તમે ક્યાં ચોમાસાની ઋતુમાં તમે તમારી ઘરના કોઈ ખૂણામાં કે આવી વસ્તુઓ તમારી એમનામ પડી છે તો એમાં તમે જોઈ હશે. ચલો એના માટે એક તો પ્રયોગ છે કે આ પણ તમે ઘરે કદાચ જોયેલો હોય, બ્રેડનો એક ટુકડો લેવાનો, તેને પાણી દ્વારા ભીનો કરો, તેને ઉફાળી અને ભેજવાની જગ્યા પર 2-3 દિવસ કે જ્યાં સુધી ભૂવાટી જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બા સફેદ લીલા પણ થાય કે બીજા અન્ય રંગના પણ હોઈ શકે. આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા તો બિલોરી કાચમાં નિહાળો, તમારી અવલોકન કરો અને બેડના ટુકડા પર હું જેવા તાતણા જોવા મળે છે. તમારી ઘરે 1-2 દિવસ રોટલી કે બ્રેડ એમનો પડી હશે તો એના ઉપર વાઈટ પથ્થર કે લીલા કલરમાં થશે બરાબર, એવા ધબ્બા જોવા મળશે, રૂ જેવા તાતણા જેવી રચના જોવા મળશે. આ સજીવોને ફૂગ કહે છે. તમે ઘણી વાર ખત બોલતા હોય કે આમાં ફૂગ લાગી ગઈ બરાબર, તો એને ફૂગ કહેવાય છે. તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે. તમે જો આકૃતિમાં બતાવેલી છે ફૂગની રચના, અને તમને એ પણ ખબર છે અત્યારે મ્યુકર માઇક્રોસિસ નામનો રોગ છે ફૂગ દ્વારા ફેલાય છે, એના વિશે તમે બધા જાણકાર છો. આપણે વધારે ચર્ચા એ જૂનમાં પાછું કરશું. તેઓ મૃત અને સડી ગયેલા પદાર્થો દ્વારા પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે, પછી તેમાંથી પોષક તત્વો શોષે છે બરાબર. મૃત અને સડી ગયેલા જે પદાર્થો છે એમાંથી પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે, અને પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષે છે. અને આવા પ્રકારનું જે પોષણ મેળવે એવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી દ્રાવણ પોષણ મેળવે તેને મૃતોજીવી પોષણ કહેવાય છે બરાબર. તમે અત્યાર સુધી કહ્યું કાં તો પ્રકાશ સંશ્લેષણ કરતા હોય, કાં તો એની પાસે મુખ હોય તો એ ખાતા હોય, આપણે છે તો આપણે શું કહીએ મુખ દ્વારા ખોરાક લઈએ, પણ મૃતોજીવીઓ કેવી રીતના પોષણ લે છે એ આપણે સવાલ હતો. તો એ મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી આવા પોષણ મેળવે છે, એટલા માટે મૃતોજીવી પોષણ કહેવાય છે. કે જે વનસ્પતિ મૃતોજીવી પોષણ પદ્ધતિ ધરાવતી હોય તેને મૃતોજીવી બરાબર, જે વનસ્પતિ મૃતોજીવી પોષણ ધરાવતી હોય એને મૃતોજીવી કહેવામાં આવે છે. તમે અથાણા છે, ચામડા, કપડાં અને બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ અને ઉફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય તેની ઉપર ફૂગ ઉગેલી તમે જોઈ હશે. અથાણું તમારે જોજો લાંબો સમય સુધી પડે ઉપર વાઇટ કલરમાં થઈ જાય, પછી ચામડાના કોઈ છે, કપડાં છે, એમાં તમે આવા વસ્તુ જોવા મળે છે. તો એમ જ પ્રશ્ન પૂછે છે કે વર્ષા ઋતુમાં તેણીના સુંદર જૂતાને જે ખાસ પ્રસંગોમાં જ તે પહેરતી હતી તે ફૂગના કારણે ખરાબ થઈ ગયા, તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે બરાબર. તો એ આપણે જોઈએ વર્ષા ઋતુમાં
લીલા કલરના ડાઘા જોવા મળશે. મૂછો એમ કહે છે કે એકવાર તેના દાદાએ તેને કહ્યું કે તેના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થઈ ગયા. એને જાણવું છે ફૂગ એક રોગ છે? તો કે હા, ફૂગ દ્વારા રોગ પણ થાય છે. મેં તમને હમણાં વાત કરી પ્રમાણે પહેલીએ કહ્યું કે ઈષ્ટ અને મસ્તું જેવી ફૂગ જે છે એ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ પ્રાણીઓ અને મનુષ્યના રોગ પણ કરે છે અને કેટલીક ફૂગ દવા માટે પણ વપરાય છે. વસ્તુઓ અને ઈષ્ટ જેવી છે ફૂગ છે એ આપણે ઘણી રીતે ઉપયોગી પણ છે. ઈષ્ટ છે તો આલ્કોહોલ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે, બરાબર? આમાં પણ આવશે અને છૂટા ધોરણમાં પણ આપણે જાણીશું જોઈ રહ્યા છીએ. હવે આપણે જોઈએ કે વર્ષા ઋતુમાં શું કામ થાય છે. તો કે વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે આપણે ચર્ચા કરવાની કે ફૂગથી શું શું થાય. હવે તમે ફૂગવાળી વસ્તુ કોઈ ખાઓ તો તમને ખબર જ છે, રોટલી કે બ્રેડ છે તમારા ઘરે એકથી બે દિવસ પડ્યું હોય એટલે તમને ખાવા દેશે અને શું કામ કે બીમાર પડ્યું. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? ફૂગના બીજાણુઓ હવામાં. જ્યારે તેઓ ભીની અને ઉફાળી સપાટી પર આવે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થવી કેવી રીતના રોકી શકીએ, બરાબર? જો હવામાં હોય, બરાબર, અને ભેજવાળું જ્યાં વાતાવરણ હશે, હુફાળું વાતાવરણ હશે, ચોમાસામાં આવું વાતાવરણ હોય એટલે એના ઉપર એ પડે અને અંકુરિત થાય અને ઝડપથી એમાં વૃદ્ધિ પામે એટલે ચોમાસાની ઋતુમાં આ વસ્તુ તમને વધારે જોવા મળે છે, બરાબર? હવે એને રોકવી હોય તો આવું વાતાવરણ ન હોય તો આપણે ફૂગને રોકી શકીએ. કેટલાક સજીવો સાથે જીવે છે અને વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન અથવા સહભાગીતા કહેવાય છે. કેટલાક સજીવો સાથે જીવે, સાથે વસવાટ કરે અને પોષક તત્વો મેળે, જેને સાથે એટલે સહભાગી પોષક તત્વો કહેવાય છે. દાખલા તરીકે એના ઉદાહરણ દેવા હોય તો કે ફૂગ અને વનસ્પતિના મૂળ પણ જોવા મળે છે. ફૂગ એ વૃક્ષ એ ફૂગનો પોષક તત્વો પૂરો પાડે છે. બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવામાં મદદ કરે છે. આ પ્રકારનું જોડાણ ફૂગમાં વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે. તમે ઘણી વખત જોયું હોય તો કે ફૂગ એ વનસ્પતિના મૂળમાં હોય, બરાબર, વ્હાઇટ કલર. હવે વૃક્ષ એ ફૂગને પોષક તત્વો આપે. વૃક્ષ શું આપે? એને પોષક તત્વો આપે એટલે એનો ખોરાક એમાંથી મળી. બદલામાં ફૂગ પાસેથી શું લે? તો કે જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવામાં મદદ કરે છે. સાથે રહીએ તો કંઈક કામ તો આવતા હશે ને, બરાબર? ફૂગ જે છે ને વૃક્ષને શું કામ આવે? તો કે જમીનની અંદરથી પોષક તત્વો અને પાણી મેળવવામાં મદદ કરે. તો સામે વૃક્ષ છે એ કંઈક ફૂગને આપવું પડે તો એ શું આપે? તો કે વૃક્ષ છે એને પોષક તત્વો આપે, સામે ઓલો બદલામાં એને જમીનમાંથી પોષક તત્વો અને પાણી મેળવવામાં મદદ કરે. એટલે બે એકબીજાને પોષક તત્વો આપવામાં સહભાગી બને છે. લાઈક સહભાગી ઉદાહરણ છું, બરાબર છે? સહભાગીની વ્યાખ્યા અને એનું એક્ઝામ્પલ પૂછાય તો આ તમે કહી શકો, ક્લિયર? ચલો, લાઈક એક જેવા સજીવોમાં હરિત દ્રવ્ય ધરાવતી નીલ અને ફૂગ જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો નીલને આપે છે. તેને બદલામાં નીલે પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક પણ આપે છે. લાઈકેન જેવા સજીવો જે છે કે જેનામાં હરિત દ્રવ્ય ધરાવતી નીલ અને ફૂગ દેહ હોય એ પણ બદલામાં ફૂગને વસવાટ આપે, અહીંયા રહેવાથી
ઉમેર બરાબર એની અંદર પોષક તત્વો હોય તો તમે વનસ્પતિ વાવો છો તો એ તો બધા પોષક તત્વો મેળવા જ કરે તો જમીન પાસે ખલાસ થઈ જાય ખલાસ થઈ જાય એટલે શું કરવું પડે કે છાણિયું ખાતર છે કે રાસાયણિક ખાતર છે એની અંદર ઉમેરવું પડે જો ઉમેરવામાં ન આવે તો સારો પાક મેળવી શકાય નહીં શું કામ કે જમીનને પોષક તત્વ જ નથી મળ્યા સોરી વૃક્ષોને પોષક તત્વ જ નથી મળતું બરાબર જે મળતું તો એ ખલાસ થઈ ગયું એટલા માટે એના પોષક ખાતર નાખી પોષક તત્વ આપવું ખૂબ જરૂરી છે પછી આપણે કુંડામાં કાંઈ પણ તમે નાના નાના છોડ કે વાવો છો બરાબર ત્યારે પણ આપણે એમાં ખાતર નાખીએ છીએ તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે તેથી તેની માત્રા જમીનમાં શું થાય એમાંથી મેળવે છે એટલે ઘટતી જાય છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં શું હોય તો કે નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા એની અંદર તત્વો રહેલા હોય છે જમીનને સમૃદ્ધ બનાવવામાં આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ જો આપણે વનસ્પતિ પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ બરાબર જો સારું આપણે વૃક્ષમાં સારો પાક લેવો છે વનસ્પતિમાં સારો પાક લેવો છે સારા વૃક્ષો વાવવા છે તો સમયાંતરે એમાં અંદર ખાતર ઉમેરતા રહેવું જોઈએ સમયાપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે નાઇટ્રોજન અને ફૂલ જોઈએ તો ખાતર નાખો તો એની અંદર ફોસ્ફરસ હોય પોટેશિયમ હોય અને નાઇટ્રોજન રણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે તમે દાખલા તરીકે મગફળી વાવી બરાબર સરસ મજાની મગફળી થઈ ગઈ એને ઉવાળી લીધી બધું કમ્પ્લીટ થઈ ગયું મગફળી સરસ રીતે આવી ગઈ ઘરે બરાબર પછી તો કે એમાં નાઇટ્રોજનની ઉણપ થઈ જાય કેમ કે તો કે જે બી અંદર જમીનની અંદર જેટલું નાઇટ્રોજન હતું એ તો બધું મગફળીએ લઈ લીધું તો શું કરવું પડે તો કે વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરે છે તેમ નાઇટ્રોજનનો પણ ઉપયોગ કરી શકતી નથી તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે બરાબર જેવી રીતે ઓક્સિજનનો ઉપયોગ કરે છે નાઇટ્રોજનનો ઉપયોગ કરી નથી શકતી એ દ્રાવ્ય સ્વરૂપે જમીનની અંદર એવી રીતના મેળવે છે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજન લઈ શકે છે અને દ્રાવ્ય સ્વરૂપમાં મેળવી શકે છે દ્રાવ્યની સાથે મિક્સ કરી નાખે દ્રાવ્ય એટલે મિક્સ કરવું તો કે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનને મિક્સ કરે છે અને પછી એમાંથી જમીન મેળવે છે પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી બરાબર આ મિક્સ દ્રાવ્ય કરવાનું કામ કરે પણ ખોરાક નથી બનાવી શકતા તો શું કરે તેથી તે ચણા વટાણા મગ વાલ અને બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે કોઈ પણ કઠોળ હોય એની મૂળની અંદર વસવાટ કરે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે મોટાભાગની ડાળ અને કઠોળ વર્ગની વનસ્પતિમાંથી એ મેળવવામાં આવે છે બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે એ નાઇટ્રોજન આપે બધા એ કઠોળને એ નાઇટ્રોજન આપે તો આને કંઈક રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એને કંઈ જોઈએ ને તો શું કરે તો કે બદલામાં એ એને વસવાટ આપે અને ખોરાક આપે આમ અહીં સહસંબંધ જોવા મળે છે બે એકબીજા સાથે સહસંબંધ બનાવે બરાબર આપણે સહભાગી જોયું ને એના ટાઈપ કે બે એકબીજાને ખોરાક રહેઠાણમાં મદદ કરે છે આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ અગત્યનું છે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તો નાઇટ્રોજન દ્રાવ્ય કરી અને વનસ્પતિને આપે વનસ્પતિને ખોરાક આપે તો આ જે સહસંબંધ છે એ ખેડૂતો માટે ખૂબ જરૂરી છે તો જ સારો પાક લઈ શકે આ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી બરાબર જ્યાં કઠોળ તમે ઉગાડેલું હોય બરાબર તેમાં નાઇટ્રોજન નાખવાની જરૂર રહેતી નથી કેમ કે કઠોળ જ્યાં ઉગાડેલું હશે ત્યાં આ બેક્ટેરિયા આવી અને નાઇટ્રોજન આપી જાય છે દ્રાવ્ય ભરી જાય છે બરાબર એટલે ખાતરની બહુ જરૂર રહેતી નથી આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ જે છે સ્વયંપોષી છે પોતાની રીતે પોષણ મેળવે છે માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે આપણે અલગ અલગ વનસ્પતિ વિશે અભ્યાસ કર્યો બધી મોસ્ટ ઓફ કેવી આવી તો કે સ્વાવલંબી બરાબર અને સ્વપોષી આવી બરાબર અમુક જ પરપોષી હતી આપણે જોયું છે યજમાન બરાબર છે આપણે ઉમરવેલને એ બધી આપણે ચર્ચા કરી હતી કે જે યજમાન વનસ્પતિ સાથે છે પછી આ મૃતોપજીવી કેટલી ગર છે બરાબર બે છે અમુક જ એવી છે બાકી બધી સ્વપોષી છે તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે બધા જ પ્રાણી પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ થાય પ્રાણીઓ જે છે
શકીએ બરાબર પિતાહારી છે તો અહીંયા આપણે જોયું કે પિતાહારી તો એ પોતાનો ખોરાક બનાવી શકે એટલે આંશિક પરપોષી કે બરાબર તો કે પિતાહારી જે વનસ્પતિ હતી એના વિશે આપણે જોઈ ગયા કે કેવી રીતના તો એને ઢાંકણો પડ છે રચના હોય એની અંદર કીટકો આવે એટલે વાડ છે એની અંદર જે રચના હોય એમાં ફસાય છે એવી રીતના એ ખોરાક લે પણ જે પિતાહારી છે બરાબર છે એ પ્રકાશ સંશ્લેષણ કહેવાય ને કે લીલું પ્રકાશ સંશ્લેષણ લીલું છે ને પ્રકાશ સંશ્લેષણ કોણ કરે છે એ છે લીલા કલરનું એટલે પ્રકાશ સંશ્લેષણ કરતું હોય તો આપણે એને શેમાં સમાવિષ્ટ કરી શકીએ તો કે આંશિક પરપોષી બરાબર એ પોતે બનાવી શકે છે અને કીટકોને પણ ખાય છે દેહમાં એનો સમાવેશ થાય એક માર્કમાં પૂછાય તો તમે કીટાહારી વનસ્પતિ વિશે લખી શકો બરાબર અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ થાય છે હવે પછી આપણે જૂનમાં મળીએ ત્યારે આ ચેપ્ટરમાંથી કંઈ પણ પ્રશ્ન હોય તો ત્યારે આપણે સોલ્વ કરશું અને એના સિવાય જે જે પ્રવૃત્તિ આપવાની